ચલો, બાળ સાયન્સ ચેપ્ટર પહેલું, લેક્ચર નંબર 33, કદ વિદ્યુત બળ વિતરણને કારણે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આમ ઘન બતાવવાનું, એટલે આ કેવું લાગે ખબર, આપણે 2D માં બતાવીએ છીએ ને, એટલે આ 3D જેવું લાગે. જો આ એટલે આવું દોર્યું, અને એની અંદર ઘણા બધા ટુકડા ન દર્શાવી શકીએ. એક પેલું આપણે પેલું પાસો દોરતા હોય ને, જો ચોરસ મેં દોર્યું, જો હું દોરું છું એની પાછળ પાછું બીજું ચોરસ દોરી દેવાનું, અને પછી આમ ભેગું કરી દેવાનું. તો આવો ઘન બતાવવાનું, આ ઘન એટલે એક નાનો ટુકડો થયો, નાનો આ કદખંડ કહેવાય. આમાં આપણે પૃષ્ઠખંડ કહેતા, તો આ જે ત્રીજી હતી એ આપણી રેખાખંડ કહેવાય. આ જે ત્રીજી હતી એ રેખાખંડ કહેવાય. તો સૌથી પહેલા શું આવશે મુદ્દો, આપણો પહેલો કોમન આવેલો. જો એક કામ કરીએ, જાતે એક કામ કરીએ, કોઈ બોલતા નહીં, હું બોલતો જાઉ, તમે મનમાં બોલતા જાઓ, બરાબર? તમે મનમાં બોલતા જાઓ. તો શેમાં દર્શાવવાનું, આને સાઈડમાં મૂકી દઈએ, શેમાં જાતે મનમાં, બરાબર? કેટલું આવડે છે ખબર પડે તમને. તો શેમાં બેટા, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ કદ પર વિદ્યુત ભારનું સતત વિતરણ, એટલે બધી જગ્યાએ સતત વિતરણ થયેલું છે, આમાં કોઈ વસ્તુ મોટે કરવાનું નથી. જુઓ બેટા, વેચાયેલું છે. અને પેલામાં હું લખતા રેખીય ઘનતા લેમડા, પૃષ્ઠ ઘનતા સિગ્મા, તો આમાં તેની કદ ઘનતા, કદ ખાલી ડાયરેક્ટ નું લખાય, કદ વિદ્યુત ભાર ઘનતા, રો છે, બરાબર? આટલું થઈ ગયું, કદ વિદ્યુત ભાર ઘનતા રો છે. હવે ચાલુ કરવાનું આકૃતિ પરથી. મેન ઉગમ બિંદુ ઓ, આ એક્સ, આ વાય, બોલો છો બધા મનમાં બોલતા રહેજો. ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને જેનો સ્થાન સદિશ વેક્ટર આર હોય, બરાબર? તેઓ પેલામાં પૃષ્ઠખંડ લખતા, તો આમાં શું લખવાનું? કદખંડ. પેલામાં આપણે પૃષ્ઠખંડ લખતા, તો આમાં શું લખવાનું? કદખંડ. જો આવ્યો કોઈ ફરક, ફરક ખાલી સમજો તમે ફરક. તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુની સાપેક્ષે, ઉગમ બિંદુની સાપેક્ષે જેનો સ્થાન સદિશ વેક્ટર આર હોય, વેક્ટર આર હોય, તેવો કદખંડ. પેલામાં જો, પેલામાં લખાય રેખાખંડ, આમાં લખું પૃષ્ઠખંડ, પેલામાં લખાય કદખંડ, અહીંયા લખવાનું ડેલ્ટા વેક્ટર વી છે, બરાબર? પછી શું હતું? એને લીધે ડેલ્ટા વેક્ટર વી આવી ગયું, એને લીધે આપણે હવે શું કરેલું, એને લીધે પણ શું કરવાનું, બરાબર? આ ખંડ આવી ગયું, ખંડની પૃષ્ઠ ઘનતા છે, તો આ ખંડ પરનો, આ કદખંડ પરનો, કદખંડ પરનો શું બેટા? વિદ્યુત ભાર. અને આપણે ડેલ્ટા ક્યુ જ કહેશું, ડેલ્ટા ક્યુ. પેલામાં લખતા, પેલામાં લખતા, પેલામાં શું લખતા? પહેલામાં લેમડા ઇન્ટુ ડેલ્ટા એ, બીજામાં લખતા સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ, ત્રીજામાં શું આવશે બોલો ફટાફટ? રો ઇન્ટુ ડેલ્ટા વી. થેન્ક યુ. ચલો આગળ, આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. આટલું આવડી જવું જોઈએ, પછી તો આપણે કંઈ નથી કરતા. પછી પેલું બિંદુ લેવાનું, આયરું બિંદુ પી, કે જેનો સ્થાન સદિશ કેપિટલ વેક્ટર આર છે, બરાબર? પછી આપણે બિંદુ પી લેતા, કે જેનું સ્થાન સદિશ કેપિટલ વેક્ટર આર છે. જો તો લખશું આપણે, જો એટલે આટલો ભાગ તમે પહોંચી ગયા. જો ફરક, જો કોઈ ફરક નથી, બેઠી જ વસ્તુ છે બેટા, બેઠી જ વસ્તુ છે. પછી આપણે આ આવી ગયા, જો હું જોતો નથી, દબાઈ એટલે રાખું, પછી જોશું, એટલે મને યાદ છે. પહેલાં હું કરા એક પૃષ્ઠ લેવાનું, એના પર વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે, અને પૃષ્ઠ ઘનતા લખો. એક કદ લેવાનું જેના પરની રેખીય ઘનતા આટલી છે, એનું કદ ઘનતા લખો. પછી એક આનો પૃષ્ઠખંડ લેવું, આનો કદખંડ લેવું, અને પેલામાં રેખાખંડ લેવું. એમ વસ્તુ એકવાર ક્લિયર કરો કે આપણે આ લખવાનું. એટલે આ થિયરી, ત્રણ થિયરી ન લાગે તમને, એક જ થિયરી લાગે, અને ગોખવી ન પડે. ચલો આ આવ્યું, એટલે પહેલાં મેં વિદ્યુત ભારની વાત કરી, પછી હું તરત મારા મગજમાં યાદ જ છે કે હવે આપણે આને પકડવાનું. તો શું લખવાનું? કે ઉગમ બિંદુ, જો આવ્યું, આવી ગયું, જો અહીંયા પછી જોઉં. તો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે જેનો સ્થાન સદિશ વેક્ટર આર હોય,
જેનો સ્થાન સદિશ વેક્ટર કેપિટલ આર હોય તેવા બિંદુ પી પાસે આ જે ખંડ છે આપણો કદ ખંડ પરના વિદ્યુત ભારને કારણે લાગતું અથવા ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર, ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર. બોલને ભૌતિક વાગેલા હું કેમાં દીકરા શું લખશું? ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, ઉગમ બિંદુ ઓની સાપેક્ષે શું લખશું માં દીકરા? ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, હા, જેનો જેનો સ્થાન સદિશ વેક્ટર કેપિટલ આર હોય તેવા બિંદુ શોધો પી પાસે, તેવા બિંદુ પી પાસે ક્યાં હતા વિદ્યુત ભાર? એવું રાખીએ, વેરી ગુડ. કદ ખંડ પરના વિદ્યુત ભારને કારણે, વિદ્યુત ભારને કારણે લાગતું અથવા ઉદ્ભવતું કયું ક્ષેત્ર બેટા? વિદ્યુત ક્ષેત્ર. તેનું સૂત્ર મારા દીકરાઓને આવડે, બોલો શું આવશે? એનું સૂત્ર સિમ્પલ, શાંતિથી લખવાનું. ડેલ્ટા હું ઈ જ બોલું, ઈ તમને આ બોલું છું એટલે ડેલ્ટા લખો. મારા મગજમાં તો એમ જ આવે ઈ, પણ એ ખબર ખબર હોય કે આ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ, એટલે ડેલ્ટા ક્યુ. આપણે એક વસ્તુ રહી ગયું ને, સોરી, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, હજી પેલું પછી આવશે, કારણ કે આપણે આ અંતરની વાત કરવી પડે ને. વિદ્યુત ક્ષેત્ર શું કરવાનું છે બેટા? શોધવાનું છે, કારણ કે જ્યાં સુધી સ્થાન સદિશની વાત ન કરું ત્યાં સુધી એ વાત ન કરીએ, કારણ કે અંતર લખવું પડે ને. હવે શોધવાનું છે કોને અનુલક્ષીને? આવ્યો ખંડને અનુલક્ષીને બિંદુ પી નો સ્થાન સદિશ વેક્ટર, આ દેખાતો નથી, બ્લેક કલર કરી નાખીએ, આદેશ છે. તો કદ ખંડને, કદ ખંડને અનુલક્ષીને, અનુલક્ષીને બોલો ને તો બિંદુ પી નો સ્થાન સદિશ, હવે લખી નાખવાનું કે પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર કોને કારણે? ખંડને કારણે. કોને કારણે? ખંડને કારણે. ગળું ગયું છે. કદ ખંડને કારણે બિંદુ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શું આવશે? સૂત્ર બોલો. ઈ એટલે ડેલ્ટા ઈ, હું બોલું છું કે ક્યુ, ક્યુ ના જગ્યાએ ડેલ્ટા ક્યુ, બાય આર સ્ક્વેર. તો તમે આર દે સ્ક્વેર લખી શકો, પણ સર આ તો સદિશ છે તો વાંધો નહીં, અહીંયા આર ડેશ કેરેટ. પણ મારે ડેલ્ટા ક્યુની કિંમત મૂકવી છે, તો ડેલ્ટા વેક્ટર ઈ, બરાબર, ડેલ્ટા વેક્ટર ઈ લખો, ડેલ્ટા વેક્ટર ઈ લખો. તો તમારું સૂત્ર શું આવશે? ડેલ્ટા વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ બોલો કે, ડેલ્ટા ક્યુની જગ્યાએ યાદ આવું છે સિગ્માના જગ્યાએ રો આવે, રો ડેલ્ટા વી બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. ઓકે, આ થઈ ગયો તમારો સમીકરણ નંબર કયો એવો આપણે બીજો બે. હવે સમગ્ર બધા જ કદ ખંડોને કારણે, ખંડોને કારણે બિંદુ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તમારા દીકરા સૂત્ર શું આવશે? વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ જ આવશે, પણ બધા એટલે ટોટલ
તો વચ્ચે આવશે સિગ્મા, સિગ્મા બધું ટોટલ આખા કદ પરનું, કદ પરનું, અને અહીંયા આવશે કે રો ડેલ્ટા વી બાય આર ધ સ્ક્વેર, હું બોલું છું આર ધ સ્કેરેટ, અને આ વેક્ટર ઈ. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. છેલ્લું તો શું આવડે, ખંડો, કદખંડ, કદખંડો ખૂબ જ સૂક્ષ્મ લેતા, ટૂંકમાં ડેલ્ટા વી ટેન્સ ટુ ઝીરો લેતા, શું આવે આપણે સરવાળો સંકલનમાં પરિણામ, ઇન્ટિગ્રેશન અહીંયા કદ લખી નાખવાનું કે રો, ફરક ધ્યાન રાખજો અહીંયા ડીવી આવે, ડેલ્ટા અહીંયા શું થશે, લેમ્બડા ડેલ્ટા, લેમ્બડા ડીએ, સિગ્મા ડીએ, રો ડીવી બાય આર દે સ્ક્વેર ઇન્ટુ આર દે સ્ક્વેર. થિયરી પૂરી, ચલો થિયરી પૂરી, બરાબર બરાબર, આટલામાં ખબર પડી દરેકને. ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.